હાલ દિલ્હીની અંદર ખેડૂતોનું મહાઆંદોલન ચાલી રહ્યું છે. તેમની વાત કરવામાં આવે તો આંદોલન સરકાર જે 3 કાયદા સંસદમાં પસાર કર્યા છે તે કાયદાઓ ખેડૂત વિરોધી છે. ભારત દેશની કેન્દ્ર સરકારે કૃષિ સંબંધિત 3 કાયદા બનાવ્યા છે. તેમાં આવશ્યક ચીજ વસ્તુઓ કાયદા સંશોધન 2020, એપીએમસી બજાર સમિતિ કાયદા વટ હુકમ એટલે કે કૃષિ ઉપજ વાણિજ્ય અને વેપાર સંવર્ધન અને સુવિધા વટ હુકમ 2020, તેમજ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એટલે કે કરાર આધારિત ખેતી મૂલ્ય આધારિત આશ્વાસન સમજૂતી કૃષિ સેવા 2020 ના કાયદાઓ બનાવ્યા છે. આ કાયદાઓ અંગે દેશના ખેડૂતોએ કોઈ પણ જાતની માંગ કરેલ નથી. આ કાયદાઓ બનાવતા પહેલા ખેડૂત સંગઠનો પાસે કોઈ પણ જાતની સૂચન કે અભિપ્રાય પણ મેળવેલા નથી. દેશના સંઘ રાજ્ય પાસે આ કાયદાઓ અંગે કોઈ ચર્ચાઓ પણ કરેલી નથી. આથી આ કાયદાઓની રચનાથી ખેતીનું કંપનીકરણ થઈ જશે. આ કાયદાથી ખેડૂતોને ભવિષ્યમાં ગંભીર આર્થિક અસરો પણ પડશે. ખેડૂતો દ્વારા ઉત્પાદન થતી 22 ખેત જણસીને આવશ્યક ચીજ વસ્તુઓના દરજ્જામાંથી કાઢી નાખવામાં આવી છે, જેથી સરકારનું નિયંત્રણ રહેશે નહીં અને આ તમામ વસ્તુઓ પર ખાનગી કંપનીનું નિયંત્રણ જ રહેશે. આ ખેત પેદાશોમાં કંપનીઓને ખુલ્લી છૂટ મળશે અને આથી દેશના ખેડૂતોને 22 જેટલી ખેત પેદાશો છે તે હાલ કંપનીના હવાલે કરી દીધી છે. આમ ભવિષ્યમાં દેશના ખેડૂતોનું ખુલ્લું શોષણ કંપનીઓ કરશે અને ખેડૂતોના 86% નાના સીમાંત પર અને ગરીબ ખેડૂતો બેહાલ થઈ જશે. આથી ગુજરાત કિસાન સભા દ્વારા ઉપલેટાના જાહેર ચોકમાં એકઠા થઈ અને સૂત્રોચ્ચાર કરી ખેડૂત વિરોધી કાયદાઓ તેમજ દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનમાં સમર્થન આપવા તેમજ આ ત્રણેય કાયદાઓ પાછા ખેંચવા રાષ્ટ્રપતિ મહોદયને સંબોધીને આજે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. દિનેશભાઈ કંટારિયા, ગુજરાત કિસાન સભા રાજ્ય સમિતિના સભ્ય. આજે અમે ગુજરાત કિસાન સભા તરીકે એક આવેદનપત્ર અહીંયા મામલતદારને અમે અહીંયા આપ્યું છે કે દિલ્હીની અંદર જે ખેડૂતો જે સત્યાગ્રહ કરી રહ્યા છે એ સત્યાગ્રહના સમર્થનમાં અમે આજરોજ અહીંયા રાષ્ટ્રપતિને સંબોધીને એક આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રમાં અમે માંગ ઉઠાવી છે કે જે 3 કૃષિ કાયદાઓ સંસદમાં જે પસાર કર્યા છે, જે ખેડૂતોની માંગણી નથી માટે આ કાયદાઓ પાછા ખેંચી લેવાની અમે માંગ ઉઠાવી છે, અને જે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે એ આંદોલનનું સરકાર રક્ષણ કરે, એની પર દમન ન કરે એવી માંગ લઈને અમે આજે આવ્યા છીએ. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.